बनासकांठा जिल्लाने राजकीय लेबोरेटरी मानवामां आवती ડીસા नगरपालिकानी आगामी समयमां सामान्य चूंटणीओ नजीक आवी रही छे। तमने आजे अमे जणावीए के ડીસા नगरपालिकाने बनासकांठा जिल्लानी राजकीय लेबोरेटरी केम मानवामां आवे छे, कारण के ડીસા नगरपालिकाना शासकों शासन चलावा अने सत्ता मेळवा केटली हद सुधी पहोंची जाए छे ते जोवुं होय तो ડીસાની मुलाकात लेवी पड़शे। તમે જોયું કે ડીસા નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળીનો પ્રમુખ તરીકેનો કાર્યકાળ પૂરો થઈ ગયા બાદ ફરીથી શાસનમાં આવવા માટે વાહિયત દાવાઓ પણ કરતા હોય છે, ત્યારે આજે અમે તમને બતાવીશું આગામી ચૂંટણીને લઈ ડીસાનો મિજાજ શું છે। ડીસા નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા શરૂ કરવામાં આવેલા ડીસાના મિજાજ કાર્યક્રમમાં આપણે જોઈશું કે ડીસા નગરપાલિકાના અલગ અલગ વોર્ડના લોકોના પાલિકાના ચૂંટાયેલા સદસ્યોને લઈ શું મંતવ્યો છે। આજે પ્રથમવાર આપણે વોર્ડ નંબર 1ના ભદ્ર વિસ્તારની મુલાકાત લઈશું। વોર્ડ નંબર 1 શહેરનો સૌથી ભદ્ર વિસ્તાર માનવામાં આવે છે। આ વિસ્તારના લોકોએ ગત નગરપાલિકાની ચૂંટણી દરમિયાન આ વોર્ડમાંથી ભાજપની આખી આખી પેનલને વિજયી બનાવી હતી। ડીસાના વોર્ડ નંબર 1માંથી પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળી, જીતુભાઈ માજીરાણા, આશાબેન રાવલ અને પલ્લવીબેન જોશીને ચૂંટીને પાલિકા મોકલાયા હતા। આ વિસ્તારમાંથી ચૂંટાયેલા આ ચાર પ્રતિનિધિ દ્વારા તેમના વિસ્તારનો કેટલો વિકાસ કરવામાં આવ્યો છે તે અંગે તેમણે બીકે ન્યૂઝ ચેનલે આજે શહેરના સૌથી વિકસિત વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યાંના રહીશોના પ્રતિભાવો જાણ્યા હતા। ટૂંક સમયમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે અમારી બીકે ન્યૂઝ ચેનલ અત્યારે વોર્ડ નંબર 1ની મુલાકાતે આવી છે અને હવે મંતવ્યો લેશે કે આ વિસ્તારમાં જૂના જે ઉમેદવારો ચૂંટાઈને આવ્યા હતા તેમના અનુભવ કેવા રહ્યા। અમારી સાથે છે એના સ્થાનિક, આપને જૂના ઉમેદવારોના અનુભવ કેવા રહ્યા અને આપના કામ કેવા થયા? અમારે તો વર્ષોથી આ ગીતાંજલિ સોસાયટીના વતની છીએ અમે, બરાબર, ગીતાંજલિ વર્ષોથી રહી છે અમે, વારંવાર રજૂઆત કરે છે તો નથી રોડ થતો, નથી કોઈ સફાઈ કામ થતો, આ દિવસ આવતું જ નથી કદીએ, કોઈ દિવસ નહીં, રેકોર્ડ છે તમે સાબિત કરી બતાવું તમને કે કોઈ દિવસ સફાઈ કામ દ્વારા નથી અને રોડ તો કદી થતો જ નથી અને કંઈને વાત કરીએ ને તો કે આ તો આમ છે આ તો ઢાળ છે તામ છે, પણ અમે કીધું તમને અમે કહીએ એમ તમે કરો પાણી નિકાલ થશે તો એ લોકો અમારે કોઈ સાંભળવામાં તૈયાર નથી અને લેખિત મેં કેટલી વારંવાર મેં જાતે લેખિત આપેલું છે નગરપાલિકા તપાસ કરેલું લેખિત છે। 5 વર્ષથી ભાજપની બોડી હતી, ઘણા વર્ષોથી આજ 5 વર્ષથી ઘણા વર્ષોથી આ પ્રોબ્લેમ છે, કોઈ સાંભળતા નથી, આવે ત્યારે વોટ આપવા લેવા આવે ત્યારે બધા કહે છે પણ વોટ લીધા પછી કોઈ તાકતા નથી આ બાજુ અને હું સાબિત કરી આપીશ કે આ કામ મને થયું, મેં લેખિત છે મારું નગરપાલિકા જો લેખિત માર કેટલા હશે અંદર। આ ગીતાંજલિના એક રહીશ જેમનું કહેવાનું છે કે 5 વર્ષ દરમિયાનની પણ તેના પહેલાં બી આ વિસ્તારનું કામ થયું નથી। અત્યારે અમારી સાથે એક બેન છે જે એના સ્થાનિક છે, આપને અહીંયા આપને ઉમેદવાર ચારે ચાર ભાજપના આપ્યા હતા અને એ ભાજપના ચાર ઉમેદવાર અને એમની બોડી પૂરા 5 વર્ષ સુધી શાસન કર્યું છે તો આપને આપને કામ થયા છે કે નથી? અમારું એક જ કામ હતું કે ગીતાંજલિમાં રોડ બનાવો, કારણ કે અહીં અમારે વરસાદના પાણીનો નિકાલ નથી, ગંદકી થાય છે, અમે એમને કેટલી વખત કહી રહ્યા, કેટલી વખત 5 વર્ષમાં 500 વખત કીધું હશે કે આ કામ કરો કરો કરો, પણ એ લોકોના બહાના એટલા હોય છે દિવાળી નવરાત્રિ ઉત્તરાયણ બસ, પણ દિવાળી નવરાત્રિ ઉત્તરાયણ આવતા જ નથી, ક્યારે થતું જ નથી કામ। ભાજપના ચાર ચાર ઉમેદવાર આ પહેલા વોર્ડમાંથી ચૂંટાયા હોવા છતાં બેનને કહેવા મુજબ આ વિસ્તારમાં કામ થતું નથી, હવે અમારી સાથે એક ભાઈ જોડે રહ્યા છે, આપના વિસ્તારમાં કામ કેવા થયા? અમારે ત્યાં અહીંયા કચરાની ગાડી રેગ્યુલર આવે છે પણ આ ગીતાંજલિનો જે રોડ છે વર્ષોથી પેન્ડિંગ પડ્યો છે, કેટલી વાર નગરપાલિકામાં રજૂ એના સિવાય અમારે કોઈ પ્રોબ્લેમ નથી, કચરાની ગાડી રેગ્યુલર આવે છે અને સફાઈનું કામ જાહેર માર્ગો ઉપર થાય છે। આ વિસ્તાર છે એક ધનિક વિસ્તાર છે, બહુ રીચ વિસ્તાર છે, જ્યાંથી મોટા મોટા ઉમેદવારો ચૂંટાયા છે અને અહીંયા કામ પહેલે બી થયેલું છે અને હજુ બી થાય છે એવું આમનું કહેવું છે, કચરાની ગાડી આવે છે, કચરાની ગાડી રેગ્યુલર બધે આવે છે। હવે અમારી સાથે કાકા છે, કાકા આપ સિનિયર સિટીઝન છો, આપને ખૂબ ચૂંટણીઓ જોઈ હશે, પણ અમને છેલ્લી જે બોડી ભાજપની બોડી હતી 5 વર્ષ સુધી એમને શાસન કર્યું છે તો આપણા એમનાથી ખુશ છો? ના, અમે ખુશ નથી, કારણ કે જે અમારા પુરુષોત્તમ પાર્કમાં આજે કેટલાય સમયથી 30-40 વર્ષથી મકાન બનાવેલું છે એનો ઇન્ટિરિયર રોડ ન થાય એટલે ગંદકી ચાલુ થઈ જાય, બાકી તો ઠીક છે રોડ ઉપર બીજા ચાલીએ પણ અંદર તો જે ગંદકી છે એ અમારા ઘર આગળ કાયમ રહે છે, એટલે આ ઇન્ટિરિયર કોઈ કામ જ થયું નથી। અમારા ટોટલ સોસાયટીમાં 60 ઘર છે અને બધા કાચા રસ્તા છે એટલે પાણી ભરાય, ગંદકી ઘર આગળ થાય અને એનાથી અમે દુઃખી છીએ।
એમનું કેવું એવું છે કે જે જાહેર રોડ છે તેના કામ થયા છે, પણ ઇન્ટિરિયર કામમાં ચાર ઉમેદવારો કાચા પડ્યા છે. અત્યારે અમારી સાથે બીજા એક સિનિયર સિટીઝન છે. આપને આ વિસ્તારમાં આપણે ખૂબ જોયું હશે, આદિવાસી આપણે જોયા છે, પણ આપણે આ ઉમેદવારો આપની પાસે કામ માટે આવે છે કે આપણે પૂછવા આવે છે કે ભાઈ આપણે કામ જોયું કે નથી? ઉમેદવારો કોઈ પૂછવા આવતો નથી. જેને કામની જરૂર છે એ સામેથી અરજીઓ કરીએ છીએ, ગ્રુપમાં અરજીઓ કરીએ છીએ, નગરપાલિકામાં આવીએ છીએ. એના પછી જ કંઈક થોડીક જાગૃતતા આવે છે. અહીંયા પહેલાં મેન એક પ્રોબ્લેમ અમારે આ મેન રોડનો હતો, જે પાછળથી ચાહતમાંથી આવીને બહાર નીકળતો હતો. એ બાજુ ઊંચાણ નીચાણના કારણે પ્રશ્નો હતા. એ પ્રશ્નોમાં આ લોકો ઢાળ કાઢીને વ્યવસ્થિત કર્યું, પણ કામ 4-5 વખત બનતા બનતા તૂટ્યું. એ તો પેપરમાં આવેલો છે, બીજે ન્યૂઝમાં આવેલો છે. એવો કામ જો થાય તો કામ શું, ભ્રષ્ટાચાર રહિત સરકાર, પણ આ ક્યાં? જો તૂટે કામ તો એનો અર્થ શું? આ તો સિનિયર સિટીઝન કાકા, તેમનું કેવું છે કે કામ થયું છે પણ કામમાં ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગી રહ્યું છે. 4-5 વખત તૂટ્યું છે, એટલે કહેવા મુજબ 4-5 વખત રોડ તૂટ્યો છે અને પેપરમાં આવ્યું છે. હવે અમારી સાથે કાકા છે, આપના આપના વિસ્તારમાં બીજા નોર્મલી નાના મોટા કામ હશે? ઇન્ટરિયમ રોડનો પ્રશ્ન કયો કાકા? આપણે બોલો, આપ બોલો. હા, અમારા ઇન્ટરિયમ રોડ છે. પહેલાં એ લોકો જે ગટર યોજના બનાવી ત્યારે એક રોડ હતા જ, પણ ગટર યોજનાના અમલીકરણના કારણે, ભૂગર્ભ યોજનાના કારણે એ રોડો તૂટ્યા છે. પણ અમને એવું જાણવા મળ્યું છે કે જે રોડ તૂટ્યા છે એને પાછા બનાવવા માટે સરકારે એક સ્પેશિયલ અલગ ગ્રાન્ટ આપી છે, અને આ વિસ્તારની એ ગ્રાન્ટ મળી છે એવું જાણવા મળ્યું છે. કેટલા ટકા ઓફિશિયલ છે એ ખબર નથી, પણ એવું જાણવા, ભૂગર્ભ ગટર જેટલી બી જગ્યાએ કામ ચાલુ છે અને કામ થયા પછી તેને રોડ બનાવવાની ગ્રાન્ટ ફળવાઈ જ ગઈ, પણ અમારી એ રોડ એક બન્યું નથી. રોડ તૂટેલા પડ્યા છે, એની સિંકો તૂટેલી પડી છે. આ જ્યારથી બન્યું ત્યારથી આપને ઉમેદવારોને તો આપ ઓળખતા હશો? ના, હું તો લગભગ હમણાં 2 વર્ષથી રહેવા આવ્યો, મને ખ્યાલ નથી. 2 વર્ષથી રહેવા આવ્યા છો આપને? ચૂંટાયેલા શું જે વખતે અમારી સાથે એક અહીંના સ્થાનિક રહીશ છે. આપને જે ઉમેદવારો 4 ચૂંટાયેલા છે એને આપણે ઓળખતા હશો, ઇલેક્શન દરમિયાન આપણે જોયા હશે, પણ ઇલેક્શન બાદ એમને આપણે જોયા છે કે આપણે કંઈ કામ માટે આવ્યા હોય, કે આપણે કંઈ મદદ કરી હોય, કે કામ કર્યું હોય? ઇલેક્શન બાદ આપણે જોયેલા છીએ અવારનવાર, અને જે 8 સોસાયટીઓ પડે છે ડાયમંડ સોસાયટીની અંદર, બરાબર, એની અંદર ઘણી બધી જગ્યાએ કામો થઈ ગયેલા છે, પણ જે 20-25% કામ કે આ ગીતાંજલિ સોસાયટી છે, એક આ અંકુર સોસાયટી છે, જે નાની નાની ગલી છે એની અંદર જે રોડના કામ થોડા ઘણા બાકી રહી ગયેલ છે, એ ઉપરથી ગ્રાન્ટ આવી હોય અને આ કોર્પોરેટરના હાથની વાત ના રહી હોય તો કદાચ બાકી રહી ગયું હોય. આવનાર સમયમાં હજુ આપણી પાસે 1-2 મહિના છે બાકી ઇલેક્શન. આપ હવે નવા ઉમેદવાર કેવા ચૂંટીને લાવશો? નવા ઉમેદવાર તો હવે મને કોને સાચા કે બધા આપે છે, વચન ઘણા આપે છે, પણ આયા પછી તો કોઈ ભૂલી જાય છે. હવે અમે કોને નવા કેવા, સાચા કોને કેવા, ખબર શું પડે અમને? જોઈએ હવે જે સમય ચૂંટણી આવે કોણ આપે, ઉમેદવાર ઉભા રહેશે એ વખતે. ભૂતકાળમાં બધા કરવાનું બહુ છે. આ હતા પહેલા વોર્ડના, નગરપાલિકાના પહેલા વોર્ડના સ્થાનિકો, જેમના કહેવા મુજબ કામ થયા છે, પણ જાહેર રોડના કામ થયા છે અને આ પોસ્ટ વિસ્તાર છે, બહુ ધનિક વિસ્તાર છે, જાહેર રોડ બન્યા છે, પણ ઇન્ટરિયર રસ્તા, જેમ કે જે સોસાયટીની ગલીઓમાં રસ્તા હોય એ હજુ બનાવવામાં આવ્યા નથી. એટલે એમના કહેવા મુજબ હવે નવા ઉમેદવાર કેવા ચૂંટીને લાવો એ હવે એમના હાથમાં છે. ડીસાથી બીકેનું ચેનલ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ.